જેના પગલે ગ્રામ પંચાયત દ્વારા અરજીમાં ઉલ્લેખ કરેલા અઠ્યાવીસ દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં છવ્વીસ જેટલા પાકા દબાણો અને બે કાચા દબાણો દૂર કરી દેવામાં આવ્યા જેમાં દબાણદારોએ પોતાની સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા જોકે આ તમામ દબાણો દૂર કરવામાં આવતા લાખોના ખર્ચે બનાવેલ મકાનોના સીડી અને શૌચાલય તોડી પાડતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિકો દ્વારા ચાલીસ ફૂટના રસ્તાની જગ્યાએ વીસ ફૂટનો રસ્તો બનાવવાની માંગ કરી હતી મનુભાઈ તકલીફમાં સાહેબ દબાણ માટે અરજીઓ કરેલી હતી અને પંચાયતમાંથી જે અમારા ઉપર જે પ્રેશર આવ્યું અને એ પ્રમાણે અમે અમારું દબાણ જાતે હટાવેલ છે અને દરેકના ઘેર નુકસાન બહુ મોટું થયેલું છે શું નામ છે બેન રમેલાબેન શું તકલીફ છે હાલમાં હાલ આ રસ્તો ચાળીસ ફૂટનો અરજી આ લીધે કીધું છે પણ વીસ ફૂટનો રસ્તો સરકાર કરી આલે કીર્તાળજી નાથાજી ઠાકોર શું પ્રશ્ન છે પ્રશ્ન કે સામેથી અમને અરજી આપેલી ઓનલાઈન ઓનલાઈન અરજી કરેલી તો ગામ પંચાયતમાંથી અમારે દબાણ આવ્યું અમે અમારા રીતે દબાણ બધું હટાવી લીધું બરાબર હોય ચાલીસ ફૂટના રસ્તાની તો કોઈ જરૂર છે જ નહીં કોઈ કોઈ મોટી ગાડીઓ આંખવાની છે ને બરાબર વીસ ફૂટની અમારી માગણી એવી કે અમારો મકાન જેટલાના તૂટી જાય એને સંડાસ બાથરૂમની બહેરોને લેડીઝને જવાની તકલીફ ખૂબ એ હાલ પંદર દાડોથી બરોબર અહીંયા કોઈ જગ્યાએ છે ને તો એ દસ ફૂટની માંગણી કરીએ કે અમારે દસ દસ ફૂટ બે પાલ્ટી ભોગવેને વચ્ચે વીસ ફૂટનો રસ્તો થવો જોઈએ જયેશભાઈ ડી પટેલ તલાટીક્રમ મંત્રી જગાણા શું પ્રોસેસ છે હાલમાં અત્યારે એવું છે કે અગાઉ અરજદાર દ્વારા સમુબેન પરથીજી રાયમલ સમુબેન પરથીજી અને પરથીજી રાયમલજી ઠાકોર દ્વારા સીએમ સ્વાગતમાં અરજી કરેલ જેના અનુસંધાને હું સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચ દ્વારા રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી અરજદારો જે અહીંના છે કૃષ્ણનગરના રહેવાસી એ લોકોને અમે નોટિસ આપેલી નોટિસ નંબર એક જેની અંદર એમની જોડે આધાર પુરાવા માગેલા ત્યારબાદ એમને આધાર પુરાવા રજૂ કરેલ ન હોય તો બીજી નોટિસ આપવાની કાર્યવાહી કરેલ અને બીજી નોટિસ જે આપેલ છે એમાં એમના માપ નક્કી કરી અને જે જે દબાણદારો દ્વારા દબાણ નક્કી કરેલ હતું એ દબાણ નક્કી કરી અને એમના માપ સાથેની નોટિસો એમને દબાણ સાથેની આપેલ છે કેટલા દબાણ હતા અઠ્યાવીસ ટોટલ અહીંયા માલિકો છે જેમાંથી ચાર પાંચ એવા છે કે જે ખુલ્લા પ્લોટવાળા છે તો ખુલ્લા પ્લોટમાં બે એવા છે કે જેમને ધોબલા ઊભા કરેલા હતા તો એ ધોબલા આઠ આઠ ફૂટના અંતરમાં દબાણદાર સાબિત થયા તો એમને પણ અમે નોટિસ આપેલી છે જેને કોઈ શૌચાલય છે કોઈ નિશાણી છે કોઈના દરવાજા આવે છે તો એ તમામે તમામ દબાણદારોને નોટિસ આપેલી અને એમના માપ નક્કી કરીને દબાણ દૂર કરવાનું કહેલ પ્રહલાદ પરમાર સરપંચ અગાણા શું હાલમાં અહીંયા અરજદાર તરફથી મુખ્યમંત્રી ઓનલાઈન અરજી થયેલી અમારા જોડે એની કોપી આવતો તાત્કાલિક અમે સર ઉપર કૃષ્ણનગરમાં આવેલા અને દબાણદારોને નોટિસ નંબર એક આપેલી અને કહી કે ભાઈ તમે તમારા આધાર પૂરો રજૂ કરો એમાં આજે ત્રીજી નોટિસ આપવા આવ્યા છીએ પણ ત્રીજી નોટિસ આપીએ પહેલાં આ દબાણ અઠ્યાવીસ જેટલા દબાણદારો છે એ બધાએ પોતપોતાની રીતે પોતાના જાતરું બાથરૂમ દબાણ જે બીજું હોય એ તમામ દબાણો એમને જાતે સિંચાઈ દૂર કર્યા છીએ એટલે હું એક સરપંચ તરીકે કે અમારે કોઈ કાર્યવાહી કરવાની થતી તે પહેલાં એમણે દબાણદારોએ જ પોતાનું દબાણ દૂર કર્યું છે એટલે હું સૌ પ્રથમ તો એમનો દબાણદારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આ બીજું દબાણ તોડ્યું છે એમાં નવેસરથી દબાણ ફરી કોઈ બોતકામ ન થાય એનું એમને વિનંતી કરું છું